ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો નમસ્કાર આજે તારીખ છ જૂન શનિવાર નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અગિયાર જૂને ભારે વરસાદ વરસવાની આગાહી થઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળામાં એક ઇંચ જોડિયામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત કાલાવડ ધ્રોલ તથા જોડિયાના ગ્રામ્ય પંથકમાં પણ એકાદ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો વરસાદના આગમન સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જામનગર જિલ્લાના સચાણા ગામમાં જમીનના મુદ્દે એક જ પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર મારામારી થતા આ ઘટનામાં દસ વ્યક્તિને ઈજા થઈ હતી જેમાંથી બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે વાઘ્ય જ્ઞાતિના કકલ પરિવારમાં બગડાટી બોલતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ દોડી ગયા હતા સચાણામાં વધુ બબાલ ન થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખંભાળિયા ભાણવણના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી ટાણે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે જે લોકો ગયા તેઓ તેમના વ્યક્તિગત સ્વાર્થ માટે ગયા હશે તેમણે પક્ષ પલટુઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર પાસે ધારાસભ્યો ખરીદવાનો સમય છે પણ ખેડૂતો પાસેથી ઘઉં ચણા ખરીદવાનો સમય નથી મુખ્યમંત્રીએ એવું નિવેદન કર્યું હતું કે રૂપિયા પચીસ કરોડમાં તો આખી કોંગ્રેસ ભાજપમાં આવી જાય તેનો સણસણતો જવાબ આપતા વિક્રમભાઈ માડમે કહ્યું કે રૂપિયા પચીસ કરોડ નહીં પચીસ લાખ કરોડ આપે તો પણ મારી ટચલી આંગળીનું ટેરવું પણ ભાજપવાળા ખરીદી નહીં શકે આ હતા આજના મુખ્ય સમાચારો ફરી મળીશું જય હિન્દ જય હાલાર